નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ અપડેટ તો આપણે વાત કરીશું તારીખ ડિસેમ્બર બે હજાર એકવીસને ગુજરાત અને સંદેશ સમાચારમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે તેના વિશે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે સવારે અગિયાર વાગે અને સાંજે છ વાગે તો વિડીયો જોવાનું ચૂકતા નહીં આ ઉપરાંત તમે મને વધુ માહિતી માટે મને મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ ફોલો કરી શકો છો જ્યાં તમને ડેલીની જોબ અપડેટ પણ જોવા મળશે તો ચાલો વાત કરી લઈએ કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તેના વિશે પહેલી વેકેન્સી છે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જે જુનાગઢમાં આવેલી છે તેમાં કમ્પ્યુટર ટીચર્સ અને બસ ડ્રાઇવર્સની વેકેન્સી ખાલી પડી છે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જે જૂનાગઢમાં છે તેમાં ધોરણ પાંચથી દસમાં કમ્પ્યુટર વિશે શીખવી શકે તેવા લેડીઝ ટીચરની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે તમારી લાયકાત રહેશે તમે બીસી અથવા એમએસસી આઈટી અથવા બી કમ્પ્યુટર સાથે પાસ કરેલું હોવું જોઈએ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો તેની ઇન્ટરવ્યૂની તારીખે અને ઇન્ટરવ્યૂના સમયે હાજર રહી શકો છો ઇન્ટરવ્યૂ છે એ તારીખ સાત ડિસેમ્બરને મંગળવારે સવારે દસથી બાર વાગ્યા સુધીમાં રાખવામાં આવેલું છે એડ્રેસ છે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ ટિંબાવાડી બાયપાસ ચોકડી પાસે જુનાગઢ તમને જે પગાર સંતોષકારક આપવામાં આવશે ડ્રાઈવરની વાત કરીએ તો બસો ચલાવવા માટે ડ્રાઈવરની વેકેન્સી છે જે પોસ્ટ માટે તમે અનુભવી ભાઈઓ હશે તેની સાથે મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો ઇન્ટરવ્યૂના સમય હાજર રહી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે કૃપાલુ વિદ્યા મંદિર જે પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે તેમાં શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે સૌથી પહેલાં વાત કરી લે સાયન્સ અને મેથ્સ માટે જે પોસ્ટ માટે તમે બીએસસી અથવા એમએસસી સાથે બી પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ છે ઇંગ્લિશ સોશિયલ સ્ટડીઝ અને ગુજરાતી લઈ શકે તેવા શિક્ષકોની આ પોસ્ટ માટે તમે બીએ અથવા એમએસ સાથે બી પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે આર્ટ અને ક્રાફ્ટ માટે જે પોસ્ટ માટે તમે બી અથવા એટીડી અથવા ફાઇન આર્ટસ પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત પીજીડીઆઈપી ઇન ઇસીસીમાં પાસ કરેલું હોવું જોઈએ ગ્રેજ્યુએટ ઇન તમે સીડીમાં પાસ કરેલું હોવું જોઈએ અથવા હોમ સાયન્સ અને મોન્ટેસરી પાસ કરેલું હોય તો તમે આ તમામ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો તમે તમારું રિઝ્યુમ છે તમે તમારું અપડેટેડ સીવી છે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેની ઉપર પણ સેન્ડ કરી શકો છો અથવા તો જે સ્ક્રીન ઉપર ઈમેલ આઈડી આપેલો છે તેની ઉપર પણ તમે અરજી છે તમારી સેન્ડ કરી શકો છો તમને જે શાળા તરફથી ફ્રી ટ્રાન્સપોર્ટેશન અને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપેલો છે તેની ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો સ્થાનિક રહેવાસી હોય તો તમે રૂબરૂ પણ મળી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે સ્ટાર ચાઇલ્ડ સ્કૂલ જે રાજકોટમાં આવેલી છે તેમાં પ્રી સ્કૂલમાં ધોરણ એકથી પાંચના શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે આ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક કરીને વોક ઇન ઇન્ટરવ્યુના સમયે હાજર રહી શકો છો અથવા તો સ્થાનિક ઉમેદવાર હોય તો તમે તમારી અરજી સાથે રૂબરૂ પણ મળી શકો છો એડ્રેસ છે સ્ટાર ચાઇલ્ડ સ્કૂલ શ્રમજીવી સોસાયટી શેરી નંબર બે ઠેબર રોડ સાઉથ રાજકોટ નેક્સ્ટ વેકેન્સી છે આર એન ભાયાણી વિદ્યા સંકુલ જે સુરતમાં આવેલું છે તેમાં ગુજરાતી માધ્યમ માટે ધોરણ એકથી પાંચના દરેક વિષય લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે આ તમામ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે છે સવારે નવથી એક વાગ્યા સુધીમાં શાળાના સરનામા ઉપર રૂબરૂ મળવાનું રહેશે એડ્રેસ છે આર એન ભાયાણી વિદ્યા સંકુલ સીમાડા પોલીસ ચેકપોસ્ટ સામે પુણા સીમાડા કેનાલ રોડ સીમાડા ગામ સુરત વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેની ઉપર તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી લઈ શકો છો નેક્સ્ટ વેકેન્સી છે સનરાઈઝ વિદ્યાલય જે સુરતમાં આવેલી છે તેમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે જે પોસ્ટ માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે સૌથી પહેલાં વાત કરી લઈએ નર્સરીથી ધોરણ આઠ માટે ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમમાં વેકેન્સી બહાર પડી છે જેમાં પ્રી પ્રાઇમરીમાં તમે પ્રી પીટીસી અથવા પીટીસી સાથે ટીટીસી પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે પ્રાઇમરી સેક્શનમાં જેમાં તમે પીટીસી અથવા બીએ અથવા બીકોમ અથવા બીએસસી સાથે બીએડ પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે રિસેપ્શનિસ્ટ માટે જે પોસ્ટ માટે તમે બી એ અથવા બી અથવા બીએસસી પાસ કરેલું હોવું જોઈએ આ તમામ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તેનું વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તારીખ છ સાત અને આઠ ડિસેમ્બરે સવારે દસથી બે વાગ્યા સુધીમાં જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે છે તમારું અરજી અને રિઝ્યુમ સાથે હાજર રહેવાનું રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે તેના ઉપરથી તમે ફોર્મ ડાઉનલોડ કરીને તમારું રિઝ્યુમ છે એ અપલોડ કરી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે સરસ્વતી વિદ્યાવિહાર જે મહેસાણામાં આવેલી છે તેમાં ધોરણ એકથી પાંચમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે જે પોસ્ટ માટે તમે બી અથવા પીટીસી પાસ કરેલું હોવું જોઈએ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તેનું વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે તારીખ છ ડિસેમ્બરને સોમવારે સવારે નવ વાગે તમે હાજર રહી શકો છો તમારા તમામ લાયકાતના પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂનું સ્થળ છે સરસ્વતી વિદ્યાવિહાર માનવ આશ્રમ ચોકડી વિસનગર રોડ મહેસાણા વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેની ઉપર તમે કોન્ટેક કરીને વધુ માહિતી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે ધ સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી બોર્ડ ધરાવે છે અને રાજકોટમાં આવેલી છે તેમાં ધોરણ છ થી દસમાં તમામ વિષયો લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે આ ઉપરાંત ધોરણ એકથી પાંચમાં પ્રાઇમરી અને આસિસ્ટન્ટ ટીચરની વેકેન્સી ખાલી પડી છે અને પ્રી પ્રાઇમરી ટીચર તથા ફોનિક્સ ટીચર્સ અને લેબ આસિસ્ટન્ટની વેકેન્સી ખાલી પડી છે આ તમામ પોસ્ટ માટે તમારી કોમ્યુનિકેશન્સ સારી એવી હોવી જોઈએ લાયકાતની વાત કરીએ તો તમને એકથી દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ ટીચિંગ રિલેટેડ પગાર ધોરણની વાત કરીએ તો સરકારશ્રીના નિયમ મુજબ એટલે કે સીબીએસઇ બોર્ડના નિયમ મુજબ તમને પગાર ધોરણ છે એ આપવામાં આવશે આ ઉપરાંત તમને ઘણી બધી એવી ફેસિલિટી પણ શાળાથી મળવા પાત્ર રહેશે તમને સેમી ફોનિસ અકોમન્ડેશન આપવામાં આવશે જો તમે આઉટ સ્ટેશનના કેન્ડિડેટ હશો તો ફ્રી ફૂડ આપવામાં આવશે ફ્રી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ આપવામાં આવશે જો તમારી પાસે એક ચાઇલ્ડ માટે ડિસ્કાઉન્ટ ફીઝ પણ તમને આપવામાં આવશે સ્કૂલ ઇન્ફોર્મે અને મેડિકલ ફેસિલિટી પણ તમને આપવામાં આવશે આ ઉપરાંત તમને વાર્ષિક ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે કન્ટિન્યુટી અલાઉન્સ પણ આપવામાં આવશે આ ઉપરાંત શાળાના અનેક ઘણા નિયમો છે જે તમને પ્રોવાઈડ કરવામાં આવશે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર ઈમેલ આઈડી આપેલું છે તેની ઉપર તમે તમારું અપડેટેડ સીવી અપડેટેડ રિઝ્યુમ છે સેન્ડ કરી શકો છો ત્યારબાદ તમને કોલબેક કરવામાં આવશે ઇન્ટરવ્યુ દ્વારા